નમસ્કાર સુસ્વાગતમ ધોરણ અગિયાર કોમર્સ સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવહાર આ વિષયનો વિભાગ બે પ્રકરણ બે કંપની સેક્રેટરી આ પ્રકરણમાં આપણે ગયા લેક્ચરમાં સેક્રેટરીની જવાબદારીઓ વિશે જાણકારી મેળવી હતી આજે આપણે સેક્રેટરીના હોદ્દાનો અંત કેવી રીતે આવે છે તે સમજવાનું છે સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળની સભાના ઠરાવ દ્વારા થાય છે અને આ ઠરાવમાં જ તેના હોદ્દાનો અંત કેવી રીતે આવશે તેનો ઉલ્લેખ કરેલ હોય છે તે ઉપરાંત સેક્રેટરીના હોદ્દાનો અંત કેવી રીતે આવે છે તેના સંજોગો આપણે નીચે મુજબ જોઈશું નંબર એક સેક્રેટરીનું અવસાન સેક્રેટરીનું અવસાન થાય ત્યારે તેનું અસ્તિત્વ જ રહેતું નથી તેથી તેના હોદ્દાનો આપોઆપ અંત આવે છે તેવી જ રીતે સેક્રેટરી કોઈ કરાર કરવા અસમર્થ બને માનસિક સંતુલન ન હોય અથવા શારીરિક રીતે સેક્રેટરી સ્વસ્થ ન હોય ત્યારે તે કરાર કરવા અસમર્થ બને છે અને તેને પરિણામે તેના હોદ્દાનો આપોઆપ અંત આવે છે ત્યારબાદ જોઈએ તો કંપની સેક્રેટરીને નોટિસ આપીને છૂટો કરે ત્યારે પણ સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે સેક્રેટરી દ્વારા કોઈ અક્ષમ્ય બેદરકારી થઈ હોય કોઈ ભૂલ થઈ હોય અથવા સેક્રેટરીના હોદ્દાની મુદ્દત પૂર્ણ થઈ હોય તેવા સમયે કંપની નોટિસ આપી અને સેક્રેટરીને છૂટો કરી શકે છે ત્યારે પણ સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે ત્યારબાદ સેક્રેટરી રાજીનામું આપે સેક્રેટરી સામેથી જ નોકરીમાંથી છૂટા થવા ઈચ્છતા હોય અને પોતાનું રાજીનામું આપે અને કંપની તે રાજીનામું સ્વીકારે ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે ત્યારબાદ કંપની સેક્રેટરી કંપની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કે દગો કરે ત્યારે કંપની તેની પાસેથી ફરજિયાત ના લે અથવા નોટિસ આપીને છૂટો કરે ત્યારે પણ સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે ત્યારબાદ સેક્રેટરી કોઈ અક્ષમ્ય બેદરકારી દાખવે અને તેને કારણે કંપનીને નુકસાન જાય તેવા સમયે કંપની સેક્રેટરીને નોટિસ આપી અને છૂટો કરી શકે છે ત્યારબાદ સેક્રેટરી કંપની ધારાની જોગવાઈનું ઉલ્લંઘન કરે અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે તેને પરિણામે સેક્રેટરીના હોદ્દાનો અંત લાવી શકાય છે ત્યાર પછી સેક્રેટરી અંગત રીતે છૂપો નફો કે કમિશન મેળવે તેવા સમયે સેક્રેટરી કંપની સાથે એક પ્રકારની છેતરપિંડી કરી ગણાય અને તેવા સમયે પણ સેક્રેટરીના હોદ્દાનો અંત લાવી શકાય છે ત્યારબાદ કંપની ફડચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય કંપની જ્યારે ફડચામાં જાય ત્યારે કંપની પોતાનું અસ્તિત્વ ધરાવતી નથી તેવી જ રીતે કંપનીનું વિસર્જન થાય ત્યારે કંપનીનું જ અસ્તિત્વ રહેતું નથી ત્યારે સેક્રેટરીના અસ્તિત્વનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી તો આવા સમયે પણ સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે તેમ છતાં સેક્રેટરીનું મહત્ત્વ કંપનીમાં ઓછું આંકી શકાય નહીં તો તે માટે આપણે હવે સેક્રેટરીના મહત્ત્વનો અભ્યાસ કરીએ તો આધુનિક વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં કંપની સ્વરૂપ એક વિશાળ વ્યવસ્થા છે વિશિષ્ટ વ્યવસ્થા છે કંપનીમાં કંપનીના માલિકો શેર હોલ્ડર હોય છે પરંતુ તેનું સંચાલન કરનારા સંચાલકો અલગ હોય છે આમ કંપનીમાં માલિકી અને સંચાલન અલગ છે તેથી શેર હોલ્ડરો પ્રત્યક્ષ રીતે કંપનીનું સંચાલન કરતા નથી કંપનીનું સંચાલન શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલા સંચાલકો દ્વારા થાય છે કંપની કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે તેથી કંપનીના વહીવટી કાર્ય માટે એક અલગ વ્યક્તિની જરૂર પડે છે ત્યારે સેક્રેટરીનું મહત્ત્વ ઓછું આંકી શકાય નહીં આ ઉપરાંત કંપની ધારાની જોગવાઈ પણ છે કે પાંચ કરોડ કે તેથી વધુ મૂડી ધરાવતી કંપની હોય તો સેક્રેટરી રાખવું ફરજિયાત છે આમ કાયદાકીય જરૂરિયાતનું પાલન કરવા માટે પણ સેક્રેટરીનું કંપનીમાં મહત્ત્વ રહેલું છે આ ઉપરાંત કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ કરવા માટે પણ એક નિષ્ણાંત વ્યક્તિ વહીવટી કુને ચપળતા ધરાવતી વ્યક્તિ તો આવી વ્યક્તિની જરૂર પડે છે ત્યારે કંપનીનું કંપનીનું સ્થાપનાનું પ્રમાણપત્ર કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે વિવિધ ઔપચારિકતાનું પાલન કરે છે અને સેક્રેટરી આ રીતે કંપનીનું એક અતિ મહત્ત્વનું કાર્ય કરે છે તો આ દ્રષ્ટિએ પણ સેક્રેટરીનું મહત્ત્વ ઓછું આંકી શકાય નહીં ત્યારબાદ જોઈએ તો સેક્રેટરીના અનુભવ અને ટેકનિકલ જ્ઞાનનો લાભ તેમજ સંચાલકોને વિવિધ ક્ષેત્રે માર્ગદર્શન આપવા માટે પણ સેક્રેટરી જરૂરી છે તો આ બાબતે પણ સેક્રેટરીનું મહત્ત્વ ગણાવી શકાય ત્યારબાદ સભાનું આયોજન અને સંચાલન કંપનીની તમામ પ્રકારની સભા એટલે કે સંચાલકોની સભા કે શેર હોલ્ડરની સામાન્ય સભા હોય તેનું આયોજન તેનો એજન્ડા તેની સભા નોંધ રાખવી તેનું સંચાલન કરવું અને તે અંગેનું માર્ગદર્શન આપવાનું કાર્ય પણ સેક્રેટરી કરે છે તો આ દ્રષ્ટિએ પણ સેક્રેટરીનું મહત્ત્વ ગણાવી શકાય ત્યાર પછી જરૂરી પત્ર વ્યવહાર સેક્રેટરીના મુખ્ય કાર્યમાં આ કાર્ય ગણાવી શકાય કે કંપનીના તમામ પક્ષકારો સાથે સમયસર પત્ર વ્યવહાર થાય જરૂરી પત્ર વ્યવહાર થાય શેર અંગેની તમામ કાર્યવાહી પત્ર વ્યવહાર દ્વારા પૂર્ણ થાય તો આવી તમામ બાબતો અંગેના કાર્યો સેક્રેટરી જવાબદારીપૂર્વક નિભાવે છે તેથી સેક્રેટરીનું મહત્વ અનેક ગણું વધી જાય છે ત્યારબાદ વિવિધ પક્ષકારો સાથે સંબંધ સંપર્ક અને સંકલન કરવાનું કાર્ય કરે છે સેક્રેટરી છે તે કંપનીના વિવિધ પક્ષકારો જેવા કે શેર હોલ્ડરો સંચાલકો કર્મચારીઓ હિસાબી કર્મચારીઓ લેણદારો સરકારી વિભાગો કંપની રજિસ્ટ્રાર આ તમામ પક્ષકારો સાથે સંબંધ જાળવે છે તેમનો સંપર્ક કરે છે સમયસર દસ્તાવેજો પૂરા પાડે છે સમયસર માહિતી પૂરી પાડે છે એટલે કે તે સંકલનનું કાર્ય ખૂબ જ વ્યવસ્થિત રીતે કરે છે જેથી કંપની પ્રગતિના શિખરો સર કરી શકે છે આ અંગે પણ સેક્રેટરીનું મહત્ત્વ ઓછું આંકી શકાય નહીં ત્યારબાદ જોઈએ તો સેક્રેટરી કંપનીના તમામ અધિકારીઓને નેતૃત્વ પૂરું પાડે છે કંપનીના ઉદ્દેશો માટે સતત પ્રયત્નશીલ રહે છે તેમજ કંપનીના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે અને આવી રીતે કંપનીના વિકાસમાં તે સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે સેક્રેટરીનું કંપનીમાં મહત્ત્વ અનેક ગણું વધી જાય છે ત્યારબાદ જોઈએ તો નીતિ ઘડતરમાં મદદરૂપ સંચાલકોને નીતિ વિષયક નિર્ણયો લેવા હોય નીતિનું ઘડતર કરવું હોય અને આવી બધી બાબતોમાં સંચાલકોને સેક્રેટરી મદદરૂપ થાય છે તે અંગે પણ સેક્રેટરીનું મહત્વ રહેલું છે તેમ કહી શકાય ત્યારબાદ કંપનીના વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપે છે સેક્રેટરી કંપનીના તમામ વહીવટી કાર્યો કરે છે સભા અંગેના કાર્યો કરે છે વિવિધ પક્ષકારો સાથે સંકલન કરે છે ત્યારે કંપની સફળતાના શિખરો સર કરી શકે છે આમ કંપનીના વિકાસમાં સેક્રેટરી અમૂલ્ય ફાળો આપે છે તે દ્રષ્ટિએ પણ સેક્રેટરીનું મહત્ત્વ ખૂબ જ ગણાવી શકાય અને અંતિમ બાબત જોઈએ તો કંપનીનો વિકાસ થાય છે ત્યારે પરોક્ષ રીતે દેશનો વિકાસ થાય છે રોજગારીનું સર્જન થાય છે આર્થિક વિકાસ થાય છે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે રોજગારીમાં વધારો થાય છે અર્થતંત્ર મજબૂત બને છે તો સેક્રેટરી જે તે કંપનીનું સંચાલન કે વહીવટી કાર્યો વ્યવસ્થિત રીતે કરશે સફળ થાય તે રીતે કરશે પોતાના અનુભવ અને ટેકનિકલ જ્ઞાનનો લાભ આપશે તો પરોક્ષ રીતે દેશનો પણ વિકાસ થાય છે રાષ્ટ્રીય વિકાસ થાય છે તો આ દ્રષ્ટિએ સેક્રેટરીનું મહત્ત્વ ઓછું આંકી શકાય નહીં આમ સેક્રેટરી દેશના વિકાસમાં કંપનીના વિકાસમાં પોતાનો અમૂલ્ય ફાળો આપે છે આ રીતે સેક્રેટરીનું મહત્ત્વ આપણે ગણાવી શકીએ મિત્રો સેક્રેટરીનું મહત્ત્વ અને સેક્રેટરીના હોદ્દાના અંત વિશેની આ લેક્ચરમાં મેં સમજૂતી આપી તે તમને સરળતાથી સમજાઈ ગઈ હશે તેવી આશા રાખું છું અને આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું આભાર અને અસ્તુ